લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગરમીના પારાની સાથે રાજકીય પારો પણ ઉપર જઈ રહ્યો છે. ગુજરાતમાં મામેરા પોલિટિક્સ, પડીકા પોલિટિક્સ અને ઉમેદવાર બદલો પોલિટિક્સ જોરશોરથી ચાલી રહ્યું છે અને એમાં પણ નવાઈની વાત એ છે કે અત્યાર સુધી તો કોંગ્રેસ કરતાં ભાજપમાં કકળાટ વધારે દેખાઈ રહ્યો છે. તે પછી સાબરકાંઠા હોય, સુરેન્દ્રનગર હોય, વલસાડ હોય કે પછી વડોદરા, ભાજપના કાર્યકર્તાઓનો રોષ ઓફિસની બહાર આવી ગયો. જો આ રિપોર્ટ. લોકસભાની ચૂંટણીનો એલાને જન, રાજ્યમાં પ્રચાર પૂરજોશમાં. તમે એટલે કાંઈ નહીં, એટલે આ બનાસકાંઠાની અસ્મિતા માટેની લડાઈ છે. પણ સાબિત કરી બતાવવાનું છે, 26 માંથી 26 ને બ્રેક અમરેલી લગાવી બતાવવાનું છે. ભારતીય જનતા પાર્ટી તો ધર્મને વરેલી પાર્ટી છે અને ગૌમાતાના રક્ષણ માટે નિમાયેલી પાર્ટી છે. બનાસકાંઠામાં ગેની બેને બદલી રણનીતિ. ગેનીબેન ઠાકોરે ભાજપના જ નેતાના કરી દીધા વખાણ. જાહેરમાં કીધું હતું કે ભાઈ પરબતભાઈને ટિકિટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી, અમારે લડવું નથી. જો પરબત પટેલને મળી હોત ટિકિટ તો ગેનીબેન નહતા નોંધાવાના દાવેદારી. કહેવાય છે કે દુશ્મનને જો મરચા લગાડવા હોય તો દુશ્મનના ઘરમાં જ ઘા કરવો પડે અને તેવું જ કંઈક ગેનીબેન ઠાકોરે કહ્યું છે. લાંબા સમયથી રાજનીતિમાં રહીને ગેનીબેન પણ સોગઠા બસાડવામાં માહિર થઈ ગયા છે. લોકોની વચ્ચે અને સતત ચર્ચામાં રહેવા માટે ગેનીબેન ઠાકોર પોતાના નિવેદન કે પ્રચારથી લોકોનું ધ્યાન ખેંચતા આવ્યા છે. આ વખતે ગેનીબેન ઠાકોરે એવો ઘા કર્યો કે ભાજપમાં જ બે ફાંટા પડી શકે. થયું એવું કે ગેનીબેન ઠાકોર થરાદના વાઘાસણમાં પ્રચારમાં હતા. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે તેઓ લોકસભાની ચૂંટણી નહોતા લડવાના જો ભાજપે પરબત પટેલને ટિકિટ આપી હોત. ગેનીબેન તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પરબત પટેલને ટિકિટ મળવી એટલે ખીચડીમાં ઘી ઢોળાવવું. મેં તો જાહેરમાં કીધું હતું કે ભાઈ પરબતભાઈને ટિકિટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી, અમારે લડવું નથી. અમે બધાએ જે કઈ જાય હશે એ ખીચડીમાં ઢોળાશે, જેટલું થાય એટલું પરબતભાઈના બધા કામ કરશે, પણ કોઈને નડશે તો ને. એટલે કે એક બાજુ ટિકિટ કપાતા પરબત પટેલના સમર્થકો પહેલાથી જ આઘાતમાં છે. એવામાં હવે ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપીને ગજગ્રા ઉભો કર્યો છે. મહત્વનું છે કે ભાજપે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને ટિકિટ આપી મહિલા કાર્ડ ફેંક્યું, જેની સામે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મોરચો સંભાળવા માટે આહવાન કર્યું. હાલ પ્રચારમાં તો ગેનીબેન રેખા ચૌધરીને કાંઠાની ટક્કર આપી રહ્યા છે. ક્યાંક ઘૂંઘટની લડાઈ થઈ રહી છે તો ક્યાંક મામેરા પર વાર પલટવાર થઈ રહ્યા છે. ગેનીબેનની સભામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું કોંગ્રેસના ગેનીબેન આ જન સમર્થનને મત સમર્થનમાં ફેરવી શકશે. બનાસકાંઠામાં માત્ર ગેનીબેન જ નહીં, પરંતુ ગેનીબેનના સમર્થનમાં પૂર્વ ધારાસભ્યો પણ શબ્દોના ધારદાર તીર છોડી રહ્યા છે. તાજેતરમાં જ એક પ્રચારમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ રેખાબેન ચૌધરી પર નિશાન સાધ્યું, કહ્યું કે રેખાબેન ચૌધરીને છોકરા ભણાવવા સિવાય કોઈ અનુભવ નથી. એને પોતે ભાષણ કરાવવા છે, એને પોતે પોતાની ભાષામાં ભાષણ કર્યું એટલે મારે બે દિવસે પૂછ્યો, મને કે જો રેખાબેન કે એમ કે લેગા છોકરા ભણાવે એમ કે બોલે છે. એટલે મેં કીધું બેન જગન્નાથ કોલેજમાં પ્રોફેસર છે અને છોકરો ભણતો છે, એટલે આખી જિંદગી જેને આખી જિંદગી જે ધંધો કર્યો હોય એની જ ભાવે, કારણ કે અમારે રાજ્ય ભાષણ કરતા ભાવે. પણ અમે તમે ગમે શિક્ષકને પકડી લાવો ને બીજી તરફ રેખાબેન ચૌધરી કોઈ વિવાદમાં પડ્યા વગર લોકો સમક્ષ જવામાં માની રહ્યા છે અને જન સમર્થન મેળવી રહ્યા છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર મતદારો પાસેથી મામેરું માંગી રહ્યા છે, તો અમરેલીમાં પણ જૈની ઠુમ્મરનું મામેરું ભરવા માટે પરેશ ધાનાણીએ હાકલ કરી સંબોધન કરતા કહ્યું કે દીકરીએ પિયરના આંગણે ખોળો પાથર્યો છે એટલે મતરૂપી મામેરું ભરજો.
આપણી તાલુકાની લાડલી દીકરી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે એના વતનમાં પિયરના આંગણે એને ખુલો પાથરો છે ત્યારે દીકરીને માંગવો ન પડે. આપણે સૌ હાગમતે આખો જિલ્લો લોટકું માંડેરું ફરીએ એટલી આપ સૌને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત, જય હિન્દ. આમ બનાસકાંઠા અને અમરેલી બંને જગ્યાએ મામેરાએ એન્ટ્રી કરી દીધી છે. જેની ઠુમર પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમરના પુત્રી છે. જેની બેને મહેસાણાના વતની સંજયભાઈ ચૌધરી સાથે લગ્ન કરેલા છે, એટલે કે તેમનું સાસરું મહેસાણા છે. પરંતુ હાલ તેઓ ચૂંટણી પોતાના પિયર અમરેલીથી લડી રહ્યા છે અને એટલે જ ધાનાણી પિયરિયા તરીકે અમરેલીના મતદારોને જેની બેનનું મામેરું ભરવા માટે આહ્વાન કરી રહ્યા છે. જો કે ભાજપે પણ વળતો જવાબ તૈયાર રાખ્યો છે. બનાસકાંઠાના વાવના ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં ભાજપના નેતા રતનજીએ મામેરા મુદ્દે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. મામેરા બે વખત ન ભરાય, મામેરો એક વખત ભરાય. મામેરો એક વખત ભરાય એટલે હાલના મામેરો ભરવાનું છે અને પૂરેપૂરું સલકાવવું જોઈએ. આવી હોને મારી નમ્ર વિનંતી છે. અત્ર બનાસકાંઠામાં મામેરા બાદ હવે પડીકા પોલિટિક્સ શરૂ થઈ ગયું. ગેનીબેન ઠાકોરે ભાજપ પર સહકારી માળખાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. ભાજપને જીતાડવા ડેરીમાં કરોડો રૂપિયાના ખોટા ખર્ચા પડાઈ રહ્યા છે. જો કે બનાસકાંઠાના મતદારો અને પશુપાલકો પડીકામાં નહીં વેચાય તેવો દાવો પણ ગેનીબેને કર્યો છે. એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટા ખર્ચા પાડવામાં આવે છે, એ પશુપાલકોની પરસેવાની કમાણી છે. એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે અને પશુપાલકોને યાદ કર્યા. પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી. તો પડીકા વેચાયા છે તે વાત ખુદ ભાજપ પણ સ્વીકારી રહ્યું છે. પરંતુ પડીકા પર ઉમેદવારનો ફોટો ન હતો તેમ કહી અને વાતમાંથી છટકવાનો પ્રયત્ન પણ કર્યો. આ તરફ સાબરકાંઠામાં ભાજપમાં હજુ પણ વિવાદ શાંત થવાના બદલે વધુ ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે. શોભના બારૈયાને બદલવા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. તેવામાં હિંમતનગરમાં કચ્છી સમાજવાડી ખાતે ભાજપનો એક કાર્યક્રમ હતો, ત્યાં ભાજપના કાર્યકર્તાઓએ જ વિરોધ નોંધાવ્યો. દાવો છે કે ઉમેદવાર બદલવાની માંગણી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં પહોંચ્યા, જો કે તેમને બહાર અટકાવી દેવાયા. જે કાર્યકર્તાઓને અટકાવાયા તેમાં કેટલાક ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા હતા. કાર્યક્રમમાં અવગણના થતા મહિલાઓ પણ રોષે ભરાઈ. ઓછામાં પૂરું એવો આરોપ લાગ્યો કે ઈડરના પૂર્વ ધારાસભ્ય રમણ વોરાએ રજૂઆત કરવા આવેલી મહિલાઓને અપશબ્દો ફાંડ્યા.